ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગઈ વખતે આપણે પ્રકરણ નંબર 2 આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે તેના પહેલા વિષયમાં આપણે સમાન મિશ્રણ અને વિષમાન મિશ્રણની સમજૂતિ આપી હતી. આજે આપણે દ્રાવણના પ્રકારો, ગઈ વખતે તમને દ્રાવક પાણી કહેવાય, દ્રાવ્ય પાણી કહેવાય, દ્રાવક અને દ્રાવ્ય આપણે બને વિશે મિશ્રણ જે છે તે દ્રાવણ તરીકે ઓળખાય છે તેની સમજૂતિ તમને આપી હતી. આજે દ્રાવણના પ્રકારો વિશેની સમજૂતિ આપણે આપવાની છે. ચાર માર્ક માં તો આ રીતે તમારે જે પ્રમાણે પ્રશ્ન પૂછાય
વિચારીને તો જવાબ આપવાનો જે રીતે જવાબ આપણે એક બીજા વિચાર કરતા નથી લખી શકતો. હવે નેક્સ્ટ પ્રશ્ન આપણે દ્રાવણના ગુણધર્મો પરીક્ષાની અંદર બે માર્કમાં પૂછાય. દ્રાવણના ગુણધર્મો જયારે બે માર્કમાં પૂછાય ત્યારે તમારે ચાર જેટલા મુદ્દા લખવાના, દરેક દરેક મુદ્દાનો અડધો માર્ક. પહેલું જે છે દ્રાવણ એ સમાન મિશ્રણ છે. ગુણધર્મોમાં નંબર એક લખી શકાય દ્રાવણ એ સમાન મિશ્રણ છે. એક માર્કના એમસીક્યુ માંથી પૂછાય કે દ્રાવણ કેવા પ્રકારનું મિશ્રણ છે, તો આપણે લખી શકાય કે દ્રાવણ એ સમાન મિશ્રણ છે. બીજું દ્રાવણના કણનો વ્યાસ કેટલો છે, તો આપણે જાણીએ છીએ કે દ્રાવણના કણનો વ્યાસ એક નેનોમીટર. એક નેનોમીટર એટલે 10⁻⁹ મીટર કરતા ઓછો હોય છે, એટલા માટે આપણે તેની ઘણી આગળ જોઈ શકતા નથી. તો પરીક્ષામાં પૂછાય ટૂંકા પ્રશ્નમાં દ્રાવણના કણનો વ્યાસ કેટલો છે, એક નેનોમીટર. બીજું પૂછાય કે એક નેનોમીટર એટલે કેટલા મીટર, તો આપણે કહી શકીએ કે 10⁻⁹ મીટર. દ્રાવણના કણોને આપણે શા માટે ધરી આગળ જોઈ શકતા નથી. બીજો પ્રશ્ન પૂછાય તો આપણે લખી શકાય કે દ્રાવણના કણોનો વ્યાસ એક નેનોમીટર છે, એટલે કે 10⁻⁹ મીટર છે, એટલે એના કરતા પણ ઓછો છે, માટે આપણે ધરી આગળ જોઈ શકતા નથી. તો બે દ્રાવણના ગુણધર્મોમાં એક એ સમાન મિશ્રણ છે, તેના કણોનો વ્યાસ એક નેનોમીટર એટલે કે 10⁻⁹ મીટર કરતા પણ ઓછો છે, માટે આપણે ધરી આગળ જોઈ શકતા નથી. ત્રીજો મુદ્દો એના કણનું જે કદ છે એ અતિ સૂક્ષ્મ, એટલે અતિ સૂક્ષ્મ એટલે બહુ જ નાનું, દરી આપણે ના જોઈ શકાય, અતિ સૂક્ષ્મ નહીં. એમાંથી પસાર થતા પ્રકાશના કિરણો વિચલન કરી શકતા નથી, તેમજ તેમાં દ્રાવણમાં પ્રકાશનો માર્ગ પણ જોઈ શકતા નથી. તો આ એનો ત્રીજો મુદ્દો છે. ફરી એક વાર આ કણનું કદ અતિ સૂક્ષ્મ હોવાને કારણે તેમાંથી જે પસાર થતા જે પ્રકાશના કિરણો છે એનું આપણા વિચલન કરી શકતા નથી, આપણે દ્રાવણમાંથી જે છૂટા પાડવા હોય તો એ આપણે અલગ કરી શકતા નથી. જે છે દ્રાવણના ગુણધર્મો, તો પરીક્ષાની અંદર આવા બે ભાગના જે ગુણધર્મો છે એની અંદરથી આ જે ગુણધર્મ પ્રશ્નો જે છે એની અંદરથી પૂછાય, તો આની અંદર જુદા જુદા પ્રશ્નો એમસીક્યુ તરીકે પણ પૂછી શકાય, એટલે આની અંદર તમારા જવાબો તમે લખી શકો. વ્યાખ્યા ઇન્ચર આયોડિન કોને કહેવાય, તો આયોડિન આલ્કોહોલમાં જે બનાવેલું જે દ્રાવણ છે એને ઇન્ચર આયોડિન કહેવાય. તો બીજી રીતે પૂછાય આયોડિનના આલ્કોહોલમાં બનાવેલા દ્રાવણને કયા તરીકે ઓળખવામાં આવે છે, તો લખી શકાય ઇન્ચર આયોડિન. જેની અંદર આયોડિન જે છે એ ઘન દ્રાવ્ય છે અને આલ્કોહોલ જે છે એ પ્રવાહી દ્રાવક છે. તો પરીક્ષામાં પૂછાય ટીચર આયોડિન કોને કહેવાય, તો આયોડિનના આલ્કોહોલમાં બનાવેલા દ્રાવણને આપણે કહીએ છીએ ટીચર આયોડિન. આગળ નેક્સ્ટ મુદ્દો કારણાવચક હવા એ મિશ્રણ છે સમજાવો, તો આપણે જાણીએ છીએ કે હવાની અંદર 78% નાઇટ્રોજન, 21% ઓક્સિજન, 0.03% કાર્બન ડાયોક્સાઇડ, આ સિવાય બીજા ઘણા બધા 0.07 જેટલા અન્ય વાયુઓ હોય છે, જેની અંદર જુદા જુદા વાયુઓ હોય આ ત્રણ સિવાયના, માટે કહી શકાય કે આ રીતે કુલ 100% ના 78 ને 91, 99માં 0.03 ને 99.03 અને બીજા 0.07 જેટલા અન્ય વાયુઓ છે, એટલે કુલ વાયુઓ જે છે હવા એ જે છે એ વાયુનું મિશ્રણ છે. એટલે પરીક્ષાની અંદર કારણ તો પૂછાય તો હવા એ મિશ્રણ છે સમજાવો, તેની સાથે સાથે એવું પણ પૂછાય તો હવાની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ કેટલા ટકા છે, ઓક્સિજનનું પ્રમાણ કેટલા ટકા છે, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલા ટકા છે, આ સિવાય અન્ય વાયુઓનું પ્રમાણ કેટલા ટકા છે, તો આ રીતે જુદા જુદા એક પ્રશ્નમાંથી પણ જુદા જુદા એમસીક્યુ આપણને પૂછી શકાય. તો હવા એ મિશ્રણ છે એ સમજાવતા આપણે ગમે લખ. હવે શું કહો દ્રાવણની વજનની વજનની ટકાવારી એટલે પર્સન્ટેજ ડબલ્યુ ભાગ્યા ડબલ્યુ નું સૂત્ર અને આપણને એક્ઝામ્પલ પણ આવે છે, એટલે જેના માટે આપણે પૂછાય કે દ્રાવણની વજનની વજનની ટકાવારી દર્શાવતું સૂત્ર લખો અને ઉપરથી દાખલા કાઢો, તો આપણે લખી શકાય પર્સન્ટેજ ડબલ્યુ ભાગ્યા ડબલ્યુ બરાબર દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવણનું વજન ગુણ્યા 100. આ એક સૂત્ર છે, એટલે આના ઉપર આપણે દાખલા ગણી શકીએ. હવે અહીં બોર્ડ પર દાખલો આપે છે, એક દ્રાવણ 320 ગ્રામ પાણીમાં 40 ગ્રામ ક્ષાર ધરાવે છે,
દ્રાવણની સાંદ્રતા વજન વજનની ટકાવારી સમીકરણ સંદર્ભ માસો ધોરણ દ્રાવણનું વજન કેટલું છે ભાઈ 320 ગ્રામ દ્રાવણનું વજન કેટલું છે 40 ગ્રામ તો આપણને ખબર પડી જાય કે દ્રાવણનું વજન કેટલું હોય તો કે 320 માં 40 ઉમેરો તો કેટલું 360 અહીં આપણે સૂત્ર શોધીએ દ્રાવણનું વજન કેટલું છે 40 દ્રાવણનું વજન કેટલું થાય